नमस्कार मित्रों, बीकॉम सेमेस्टर 3 में सब्जेक्ट सीसी 204 कमर्शियल कम्युनिकेशन सब्जेक्ट में यूनिट नंबर 4 कमर्शियल टर्मिंग आपने चर्चा करता था व्यवसाय परिभाषा। अगला वीडियो में अगला लेक्चर में 4 कमर्शियल टर्मिंग चर्चा करी थी। आज आप कमर्शियल टर्म नंबर 5 लिखो, कमर्शियल टर्म नंबर 5 एंड 6 की चर्चा आज ही करो। टुडे वी आर गोइंग टू डिस्कस अबाउट कमर्शियल टर्म नंबर 5। અહીંયા મિત્રો છે એન્ટે ડેટ, એન્ટે નો ભાગ ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં અલગ થાય પહેલા ની થાય એન્ટે ડેટ ઇઝ પહેલા ની તારીખ પોસ્ટ ડેટ ઇઝ પછીની તારીખ પોસ્ટ ડેટ કાળમાં થાય છે પોસ્ટ ડેટ ઇઝ પછીની તારીખ અહીંયા કોઈ ડોક્યુમેન્ટ હોય કોઈ દસ્તાવેજ હોય કોઈ ચેક હોય તેના પર તારીખ પહેલા મૂકી દેવી આજનો ચેક છે તો આજના ચેકની આજની તારીખની પર પહેલાની તારીખ મૂકી દેવી તો એ એન્ટે ડેટ છે અને આજના ચેકમાં આજી લખ્યું છે તો એના પછીની તારીખ મૂકી દેવી તો એ છે પોસ્ટ ડેટ જોઈએ આપણે કોશિશ તમને એક્સપ્લેન કરશું સમજાવવાની કોશિશ કરીએ એન્ટે ડેટ ઇઝ પહેલાની તારીખ તો પોટ ડેટ હોય અ ડેટ ઇઝ તારીખ મોમાં ડોક્યુમેન્ટ કે ડોક્યુમેન્ટ પર દસ્તાવેજ દસ્તાવેજ પર તારીખ હોય ઓર ચેક કે ચેક પર તારીખ ટુ પુટ અ ડેટ ઓન ડોક્યુમેન્ટ ઓર ચેક દસ્તાવેજ કે ડોક્યુમેન્ટ કે ચેક પર તારીખ હોય અર્લીયર અર્લીયર એટલે પહેલા अर्ली मॉर्निंग तो पहली सवाल आओ सब ने तभी परिचित अर्ली अर्ली से पहला देन इतने पर था पहला करता पहला दैट ऑन व्हिच दिस इश्यू दैट ऑन व्हिच के जे इट वाज इश्यू इट ले आपको यानी आपा मावे तो चेक ने दस्तावेज ने आपा मावे ये आपा मावे तेरा करता पहला लखवानी तारीख करता पर पहला तारीख ना मरुगो मावे तो ते एंटे सेम टू सेम ये शब्द पोस्ट डेट मिस पची नहीं तो पुट मूवी अ डेट टाइम ऑन पर अ डॉक्यूमेंट एक डॉक्यूमेंट पर दस्तावेज पर तारीख मूवी और चेक के चेक पर तारीख मूवी मिस लंबी लेटर यहाँ से आप लिए पहला लेटर ले पची आपको लेटर जैसे पत्र ये पत्र में लेटर आ रहा है एनी डबल पी आ रहा है आले पछि एले पी आर आले लेटर इस पत्र आले तले पछि लेटर इस पछि एले पी आर स्पेलिंग पर खास ध्यान राखो पछि की तारीख होगी तो पोर्ट डेट तारीख होगी और डॉक्यूमेंट डॉक्यूमेंट के दस्तावेज पर और चेक चेक पर लेटर पछि ध्यान करना इट वाज रिटन के लखायो એના કરતા પછીની તારીખ અહીંયા બંનેમાં માત્ર ડિફરન્ટ ફર્ક છે અહીંયા અર્લિયર ધેટ ઓન વિચ ઇટ વોઝ ઇશ્યુ અહીંયા છે લેટર લેટર ધેન ઇટ વોઝ રિટન તો પુટ અ ડેટ ઓન અ ડોક્યુમેન્ટ ઓર ચેક અહીંયા તો પુટ અ ડેટ ઓન અ ડોક્યુમેન્ટ ઓર ચેક પેલામાં છે અર્લિયર ધેન ધેટ ઓન વિચ ઇટ વોઝ ઇશ્યુ અહીંયા છે લેટર ધેન ઇટ વોઝ રિટન એ આપતા પહેલા ની તારીખ ને આપણે લખી અહીંયા લખાયા પછી તારીખ લખી જે દસ્તાવેજ જે ડોક્યુમેન્ટ કે કોઈ ચેક લખાયો હોય તેના પછી ની તારીખ લખી જે દિવસ હોય દિવસ થી માંડી એના પછી કોઈ પણ તારીખ આપણે મૂકી શકીએ જે તે દિવસ ને મૂકી શકીએ યા તો તેના પછી ની કોઈ પણ તારીખ આપણે એ દિવસ પછી ની મૂકી અને રાખો ડોક્યુમેન્ટ કે ચેક તો આ રીતે અહીંયા બંને કમર્શિયલ ટર્મ સરળ છે આપ સમજી શકો છો કે પહેલાની તારીખ અને પછીની તારીખ એન્ટે ડેટ જો તમને પૂછાય કમર્શિયલ ટર્મ સમજાવવા એક્સપ્લેન કરવાનું તો આ રીતે સમજાવશો પોસ્ટ ડેટ ને એ રીતે સમજાવશો અને આપણને જોડકામાં મેચ કોલમમાં પૂછાશે 6 માર્ક્સના જોડકા પણ પૂછાય છે મેચ કોલમ પણ પૂછાય છે તો તેમાં બંનેમાં ડિફરન્ટ કેટલો છે એન્ટે ડેટ ની સામે લખ્યું છે તો પોટ ડેટ અર્લિયર ને
position. और post dead में सामान्य रूप से post dead तो put a dead letter than it was written. बराबर बनने आप सारे के सब कुछ ही परिचित था सुन अन्य earlier जाए अन्य letter than it was written. तो पहला नहीं तारीख को document पर मुक्ति कोई check पर मुक्ति थे candidates और शनि तारीख को मुक्ति थे post dead. तो वहाँ सर आप एक और ने समझी चुके आज तो आज भी तीज प्रोफेशनल का एकदम सरल सिंपल आपेली छे कॉमर्स ना शब्दों में व्यवसायिक शब्दों में આપણે તેને એક્સપ્લેન કરવાની છે સમજાવવાની છે અને એ રીતે કોમ એક્સપ્લેન કોમર્સ પર પૂછાય છે અને જોડકા પર છે 16 માર્ક્સ લેવાનો ફોર્મ પૂછાશે દરેક દરેક કોમર્સ પર આપણે કે તો તૈયાર થશો એટલે તેને એક્ઝામમાં વિશેષ માર્ક્સ આવવા માટે કોમર્શિયલ કમ્યુનિકેશન સબ્જેક્ટ ઇંગ્લિશમાં જે આપણને સપોર્ટ કરશે માસ્ટર આપણે તમને તૈયાર કરશો સારી રીતે તમને પણ બનાવશો ઓકે થેન્ક યુ વેરી મચ યુ શુડ બી નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ